m बराबर f upon f minus u सूत्र याद आयो आज मैग्निफिकेशन नो सूत्र छे ए कोना पदमा वस्तु अंतरना पदमा एवो जो सूत्र प्रतिबिंब अंतरना पदमा याद आवसे m बराबर f minus v upon f बराबर हवे केंद्र लंबाई आपे छे 20 सेंटीमीटर पण अंतर गो अरिसो छे એ કેન્દ્રનો ભાઈ રૂટ લેવાની છે આપી છે 20 આપણે લેવી પડશે -20 f બરાબર -20 આ માઈનસ યથાવત વસ્તુ અંદર આપ્યું 25 સેન્ટીમીટર આપણે લેવાનો -25 સેન્ટીમીટર આમાંથી m ની કિંમત મળે -4 મેગ્નિફિકેશન ઋણ આવે મેગ્નિફિકેશન તો શું સમજવાનું પ્રતિબિંબ સાચું બોલો પ્રતિબિંબ સાચું એટલે કે વાસ્તવિક એટલે કે અને સાચું હોય એટલે ગેરંટી કે ઉલટું જ હોય ગેરંટી કે ઉલટું જ હોય પ્રત્યેક સાચું પ્રતિબિંબ ઉલટું હોય છે પણ પ્રત્યેક ઉલટું પ્રતિબિંબ સાચું હોવું જરૂરી નથી હોય પણ ખરું ના બરાબર છે નેક્સ્ટ બહુ જ સરસ સમજવાનું છે આમાં એ આપણે ખાલી સમજવા ખાતર સમજીશું પણ પછી પરીક્ષા માટે આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે બરાબર પછી આ પર તો તમારે કશું કરવાની જરૂર નહીં પડે બરાબર અત્યારે સમજીએ આ પાણીની સપાટી છે બરાબર અમુક ઊંડાઈએ એક માછલી આવેલી છે ઉંડા એટલે ડેપ્થ ડેપ્થ માટે લખ્યું ડી એક ઝાડ અહીંયા વિચારો તળાવના કિનારે વિચારવાનું છે અહીંયા પણ અત્યારે મેં થોડું દૂર બતાવ્યું બરાબર પછી આ એક વર્તુળાકાર ક્ષેત્રફળ જસ્ટ વિચારો બરાબર એ ક્યાં વિચારવાનું છે પાણીની સપાટી પર વર્તુળાકાર ક્ષેત્રફળ એની ત્રિજ્યા જો આર હોય આર એટલે રેડિયસ એટલે ત્રિજ્યા તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય પાઇ આર સ્ક્વેર સિમ્પલ હવે વર્તુળાકાર ક્ષેત્રફળ આ બિંદુ સાથે આ રીતે શંકુ રચે છે શંકુ બરાબર ઓકે તો જે કોઈ પ્રકાશના કિરણો આ શંકુમાંથી ગતિ કરતા હશે આમ બરાબર એ બધા કિરણો આ માછલીની આંખમાં જાય તો એ કિરણો જ્યાંથી આવતા હશે એ બધી વસ્તુઓ આ માછલીને દેખાય તો માછલીએ શું કરવાનું એની આંખ સ્થિર રાખવાની આંખ સ્થિર રાખવાની અને પછી જ્યાં શંકુ રચાયો એમાં જો દ્રષ્ટિ રેખા એની આવશે તો એટલા જ ક્ષેત્રફળમાંથી આવતા કિરણો દ્વારા એ વસ્તુઓને જોઈ શકે છે માટે આવા ક્ષેત્રફળનું એક ખાસ નામ પાડ્યું છે ફિલ્ડ ઓફ વ્યૂ ફિલ્ડ ઓફ વ્યૂ દ્રષ્ટિ ક્ષેત્ર દ્રષ્ટિ ક્ષેત્ર બરાબર સારું હવે કઈ રીતે વસ્તુને જોઈ શકે છે એ પણ હું તમને કહું માનો કે આ જે ઝાડ છે જે વિચારવાનું છે અહીંયા પણ અત્યારે મેં અહીંયા બતાવ્યું તો એના તળિયામાંથી આવતો પ્રકાશનું એક કિરણ અહીંયા આપત થવા દો અહીંયા બરાબર તો આ ખૂણો લગભગ 90 ડિગ્રી બોલો આ ખૂણો લગભગ 90 ડિગ્રી એક્ઝેક્ટલી 90 ના લેવાય એક્ઝેક્ટલી 90 ના લેવાય કારણ કે તો કિરણ આમ સીધે સીધું જાય બરાબર આપણે અહીંયા આપાત થવા દેવાનું છે તો 90 કરતા સહેજ ઓછો ખૂણો લઈએ પછી પ્રકાશ ઉગ્રણી આપાત થાય તો ક્યાંથી ક્યાં જશે હવે પાત્ર માધ્યમથી તો લંબ તરફ આખું વળે આ છે આપાત બિંદુએ દોરેલો લંબ અને એના તરફ આખું વળે એટલે આમ જવાને બદલે એ આ લંબ તરફ આખું વળે અને વાંકા વળ્યા પછી આ અવલોકનકારની આંખમાં જાય
તો આ માછલી ને ઝાડ નો તળિયો દેખાય. સારું, ખરેખર તો કિરણ આમ જ જઈ રહ્યું છે, પણ લગાવો પ્રકાશના વ્યુત્ક્રમતાનો નિયમ. પ્રકાશના વ્યુત્ક્રમતાનો નિયમ, પ્રકાશની વ્યુત્ક્રમતાનો નિયમ શું કહે છે? કે કિરણના માર્ગને ઉલટાવી શકાય છે. જો કિરણ આમથી આવીને આમ જતું હોય તો જો તમે પ્રકાશ કિરણ અહીંથી આપાત કરશો તો એ આમ જશે, અને આમ જાય તો આ વક્રીભૂત કોણ કેટલો બન્યો? 90 ડિગ્રી. કેટલા ડિગ્રી? અને જે આપાત કોણે વક્રીભૂત કોણ 90° બને એ આપાત કોણને શું કહેવાય? ક્રાંતિ કોણ. ક્રિટિકલ એંગલ સંન્યાસો આપવાની કેપિટલ સી. બરાબર. હવે આ જો સી હોય તો આ પણ સી જ થાય. બોલો. હવે આ જે ઊંડાઈ છે એ ખબર છે તમને, ડી જેટલી. અને આ ખૂણાની સામેની આ બાજુ એટલે આ વર્તુળાકાર ક્ષેત્રફળની ત્રિજ્યા એ પણ ખબર છે. તો એક કામ કરો, સાઈન સી નું સૂત્ર યાદ કરો. સાઈન સી બરાબર 1/a. સાઈન સી બરાબર, આ સૂત્ર ક્યારે લાગુ પડો? પાતળા માધ્યમ તરીકે હવા કે શૂન્યાવકાશ હોય તો જ. પાતળા માધ્યમ તરીકે, બરાબર ને? અન્યથા વ્યાપક સૂત્ર બોલી આવો, સાઈન સી બરાબર n1/n. સાઈન સી બરાબર n1/n. બરાબર છે. N1 બરાબર અત્યારે 1 અને N2 બરાબર N લીધેલા છે. સિમ્પલ. હવે સાઈન સી શોધી બતાવો. આ કાટકોણ ત્રિકોણમાં સાઈન સી એટલે સીડી સામેની બાજુ એટલે MB. આ બિંદુ N છે, આ બિંદુ B છે, MB. બરાબર છે. ભાગ્યા કર્ણ એટલે કાટકોણની સામે એટલે AB. બોલો. સામેની ભાગ્યા કર્ણ જમણી બાજુ યથાવત છે. સારું, સામેની બાજુ બોલી જાઓ. MB અંદર શું બતાવે છે? R. અને AB એટલે કર્ણ. કર્ણ નું માપ એટલે બાકીની બે બાજુના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અંડરરૂટ ઓફ, બોલો, આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. બોલો, અંડરરૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. ચાલે? સારું, 1/n યથાવત. અને હવે બંને બાજુ વર્ગ લઈએ. બોલો, બંને બાજુએ તો આર નો વર્ગ આર સ્ક્વેર, આનો વર્ગ લેવાથી વર્ગમૂળ નીકળી જાય એટલે આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. અહીંયા વર્ગ લઈ લો તો 1/n². ચલો ચોકડી ગુણાકાર લઈ લો. r² + d² બરાબર r² n² r² + d² બરાબર r² n² ચાલે? જરા d² શોધી બતાવો અને આમ લઈ લો તો r² કોમન. કૌંસમાં બોલો n² -1. વર્ગમૂળ લેતા અનુવર્ગમૂળ d, અનુવર્ગમૂળ r, અનુવર્ગમૂળ અંડરરૂટ n² -1. બસ હવે આ બધું કશું યાદ રાખવાની કોઈ જરૂર નથી, સીધું આ સૂત્ર યાદ રાખો. d બરાબર r ઇન્ટુ અંડરરૂટ ઓફ n² -1. બરાબર છે. એમાં r શું છે? ઝાડ જો અહીંયા વિચારશો તો ઝાડથી માછલીનું અંતર. બરાબર. બોલો, ઝાડથી માછલીનું અંતર એ r છે, અથવા વર્તુળાકાર દ્રશ્ય ક્ષેત્રની ત્રિજ્યા છે. એ તમને આપીશ અંદર 6.3 મીટર. આ મીટરમાં તો આપણ મીટરમાં જ મળશે. પાણીનો વક્રી બનાવ હવે 1.33. ડીની કિંમત આવી 5.5238. આટલા મીટર એ અંતર જે શું આવ્યું? પેલા માછલીની પાણીની સપાટીથી ઊંડાઈ. એ ઊંડાઈ માગેલી આપણે શોધી કરી. બરાબર. પરીક્ષામાં બીજું શું પૂછી શકે એવું તમને કહું, ઊંડાઈ આપી દે અને વક્રી બનાક આપી દે તો ત્રિજ્યા આર મળી જાય. પછી ત્રિજ્યા આર મળે તો એ દ્રષ્ટિ ક્ષેત્ર નો વ્યાસ પણ માંગી શકે. ત્રિજ્યા મળી જાય એટલે ગુણ્યા 2 કરોડ એટલે વ્યાસ મળી જાય. દ્રષ્ટિ ક્ષેત્ર વર્તુળાકાર છે એનું પરિઘ માંગે પરિઘ તો 2πr, એનું ક્ષેત્રફળ માંગે તો πr² બરાબર. એ બધું આ એક જ સૂત્ર માંથી મળી જશે. તમે ગમે તેમ કરીને આ સૂત્ર યાદ રાખજો. d બરાબર r ઇન્ટુ અંડરરૂટ ઓફ n² -1. બરાબર. નેક્સ્ટ. બહેર ગોલ્ડન્સ આપ્યો ને, બરાબર છે. બહેર ગોલ્ડન્સ ના કિસ્સામાં તમને શું કહે છે? કે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા બમણી છે. વસ્તુની ઊંચાઈ બમણી તો પ્રતિબિંબની ઊંચાઈ અડધી. પ્રતિબિંબની ઊંચાઈ એટલે પ્રતિબિંબ નાનું,
પ્રતિબિંબ કોના કરતા વસ્તુ કરતા સિમ્પલ હવે બહિર્ગોળેસ માટે એક વાત યાદ રાખજો કે જ્યારે બહિર્ગોળેસ ના કિસ્સામાં પ્રતિબિંબ નાનું મળે છે ને તો એ નાનું પ્રતિબિંબ અચૂકપણે સાચું જ હોય છે બરાબર બોલો નાનું પ્રતિબિંબ સાચું જ હોય બરાબર જો એ આભાસી પ્રતિબિંબ હોય જો એ આભાસી પ્રતિબિંબ હોય તો એ વસ્તુ કરતા મોટું હોય છે બોલો વસ્તુ કરતા મોટું હોય છે બરાબર ફરી એકવાર બહિર્ગોળેસ ના કિસ્સામાં જો પ્રતિબિંબ નાનું મળે પ્રતિબિંબ નાનું એટલે કોના કરતા સમજાઈ લેવાનું વસ્તુ કરતા નાનું મળે તો એ પ્રતિબિંબ હંમેશા સાચું જ હોય કારણ કે જો એ આભાસી હોત ને તો એ વસ્તુ કરતા મોટું મળ્યું હોત અહીંયા તો વસ્તુ કરતા અડધું મળે છે નાનું મળે છે બરાબર એટલે આ પ્રતિબિંબ કેવું છે સાચો સાચા પ્રતિબિંબ માટે મેગ્નિફિકેશન આપણે ઋણ લેવું પડે આપણે ઋણ લેવું પડે ચાલ જોજો એમ બરાબર એચ આઈ અપોન એચ એમ બરાબર બાય એચ આઈ અપોન એચ એચ આઈ અપોન એચ શું આવશે 1 બાય 2 બોલો પણ મેં તમને કીધું એમ પ્રતિબિંબ કેવું છે માટે મેગ્નિફિકેશન કેવું લેવું માઇનસ આ ભૂલાઈ રહ્યો એમ બરાબર એફ અપોન એફ માઇનસ યુ એમ બરાબર એફ માઇનસ યુ બાય એમ ની કિંમત માઇનસ 1 બાય 2 એમ ની કિંમત માઇનસ 1 બાય 2 એફ ને બદલે પ્લસ એફ એફ ને બદલે પ્લસ એફ કારણ કે પહેલી ગોળેસ આવ્યો યુ ને બદલે માઇનસ યુ બધી કિંમતો એક સાથે જ મૂકી દેવાની સારું હવે માઇનસ માઇનસ પ્લસ હવે આને લઈ આવો આને લઈ લો તો માઇનસ એફ માઇનસ યુ માઇનસ એફ માઇનસ યુ અને ટુ ને અહીંયા લઈ લો ટુ એફ માઇનસ એફ પેલી બાજુ જાય પ્લસ થઈ જાય ટુ એફ પ્લસ એફ થ્રી એફ એ ભાઈ માઇનસ યુ બરાબર થ્રી એફ તો બોલો યુ બરાબર માઇનસ થ્રી એફ બોલો યુ બરાબર બોલો યુ બરાબર આ જવાબ સાચો છે પણ ચોપડીમાં આપ્યો નથી ચોપડીમાં આપણે શું આપ્યું પ્લસ થ્રી એફ શું આપ્યું જો એ ખોટું છે ભલે એમને પ્લસ થ્રી એફ લાવે પણ ખોટું છે મેં તમને શું કીધું યાદ છે વસ્તુ અંતર આપણે મૂકવાનું થાય તો માઇનસ મૂકવાનું આપણે મૂકવાનું થાય તો અને જો સૂત્રમાંથી આપણે એની કિંમત મળે તો એ માઇનસ મળવી જોઈએ કેવી મળવી જોઈએ તો માઇનસ કિંમત આ છે બીજી એક વાત તમે જો વસ્તુ અંતર અહીંયાથી શોધશો તો એ ઋણ આવવું જોઈએ તમને બહિર્ગોળેસ આપ્યો છે ને કેન્દ્રમાં કેવી હોય ધન પ્લસ ઇન્ટુ માઇનસ કેવા થશે માઇનસ એટલે વસ્તુ અંતર તમને ઋણ મળી જશે એટલે ચોપડીનો આ જવાબ લેશો ને તો બહિર્ગોળેસ કેન્દ્રમાં જો તમે ધન મૂકશો તો તમને વસ્તુ અંતર ધન મળે બોલો વસ્તુ અંતર ના ધન ના મળવું જોઈએ વસ્તુ અંતર ઋણ મળવું જોઈએ બરાબર એટલે મારો આ જવાબ સાચો છે ચોપડીમાં નથી આવ્યો આપણે એમ સમજી લેવાનું કે અમને માનાંક લીધું હશે કોઈ જગ્યાએ આની સાચી સમજૂતી મળશે નહીં બધે ઉલાળ્યા કર્યા છે એક શોર્ટકટ એમણે લખી છે બધે અને એમ પણ ખોટું કર્યું છે એટલે સમજૂતી પણ સાચી નહીં મળે અને આકૃતિ પણ ક્યાંય કોઈ રેફરન્સ મૂકવા પણ નહીં મળે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બરાબર સમજો પરિસ્થિતિ આવી છે કે એક કપ બીકર છે આપણી પાસે અને એમાં કોઈ કપ પ્રવાહી ભરેલું છે પાત્રની ઊંચાઈ ગમે તેટલી હોય એ અગત્યનું નથી અંદર જે પ્રવાહી ભર્યું છે એના સ્તંભની ઊંચાઈ આપણા માટે અગત્યની છે એ ઊંચાઈ એમણે એચ આપેલી છે બરાબર તો એચ ઊંચાઈ સુધી પ્રવાહી ભરેલું છે સારું પછી પાત્રના તળિયે એક સમતલ અરીસો ફિટ કરેલો છે એક બિંદુવત વસ્તુ પી બરાબર સપાટી પર મૂકેલી છે હવે શું પૂછે છે તો કે ઉપરથી શિરોની દિશામાં જોતા આનું પ્રતિબિંબ ક્યાં રચાશે એટલે આ સપાટીથી પ્રતિબિંબનું અંતિમ અંતર શોધવાનું છે શોધી કાઢી
સૌથી પહેલા તો આ વસ્તુ છે બરાબર પ્રકાશના કિરણો ક્યાંથી બહાર કાઢવાના વસ્તુમાંથી તો જોઈ લો પ્રકાશનું કિરણ નીકળ્યું આમ બરાબર અહીંયા પથ્થર બરાબર પછી આપાતબિંદ શું કર્યું મેં લંબ દોર્યો ઓકે જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ એટલે કિરણો થશે પરાવર્તન એવી રીતે અહીંયા પણ બરાબર સાત હવે આ કિરણ આમ જઈ રહ્યો છે પેલા આમ અને અહીંયા આપાત થશે તો હવે કિરણ પ્રવાહીમાંથી હવામાં આવશે ઘટમાંથી પાદળમાંથી તો અહીંયા જે લંબ દોર્યો છે ને એનાથી દૂર જશે આમ જશે આ બાજુનું કિરણ આમ જાય ને આ બાજુનું કિરણ આમ જાય પછી એ બે કિરણો અવલોકનકારની આંખમાં જાય અવલોકનકારને શું દેખાશે જાણે કે આ બંને કિરણો તેમને પાછળની બાજુએ લંબાવતા તેમના સામાન્ય છેદન બિંદુ પી ડબલ ડેશ માંથી આવતા હોય એવો આભાસ થશે એટલે એને પ્રતિબિંબ અહીંયા દેખાશે બરાબર હવે જોજો આ જે કિરણો છે ને કિરણો એ પાછળની બાજુ લંબાવો લંબાવો પાછળની બાજુ એ વિધાને પણ બરાબર તો ક્યાં મળે છે એકબીજાને પીડેસ બિંદુ બરાબર તો માત્ર સમતલ અરીસાને કારણે પ્રતિબિંબ ક્યાં મળે ખબર છે પ્રતિબિંબ સમતલ અરીસાને કારણે હંમેશા વસ્તુની વિરુદ્ધ બાજુએ અને જેટલું વસ્તુ અંતર એટલું જ પ્રતિબિંબ સમતલ અરીસાની વાત કરી રહ્યો છું તો આ અંતર કેટલું છે બેટા એચ તો અંતર પણ એચ વસ્તુ ઉપર તો પ્રતિબિંબ નીચે સિમ્પલ તો પી નું પ્રતિબિંબ ક્યાં મળ્યું બોલો પીડેસ આગળ બોલો પી નું પ્રતિબિંબ પછી બોલો પીડેસ નું પ્રતિબિંબ ક્યાં મળ્યું પી ડબલ એસ સાચી વસ્તુનું આભાસી પ્રતિબિંબ કારણ કે અહીંયા કોઈ પ્રકાશ ના કિરણો આવી શકતા બરાબર અહીંયા કોઈ પ્રકાશ ઊર્જા છે જ નહીં અને પછી આ આ વક્રીભવન કારક સપાટીની સામે આવે એટલે એ આભાસી વસ્તુ બની જાય કઈ વસ્તુ બની જાય પછી આભાસી વસ્તુનું આભાસી પ્રતિબિંબ બોલો આભાસી વસ્તુનો અહીંયા પણ જ્યાં જ્યાં તૂટક રેખા દેખાય ને સમજી લેજો એ પ્રકાશનું કિરણ નથી માત્ર ભૌમિતિક રેખાખંડ છે બોલો ભૌમિતિક જ્યાં પ્રકાશનું કિરણ હશે ને ત્યાં મેં તીર બતાવ્યું હશે આ રીતે મેં તીર બતાવ્યા હશે બરાબર તો હવે આ પી ડબલ ડેશ આ સપાટીથી કેટલી નીચે છે એ અંતર આપણે શોધવાનું છે અહીંયાથી વક્રીભવન થઈ રહ્યો છે પેલા તો વક્રીભવન કારક સપાટી આગળ થતા વક્રીભવન માટે આ સૂત્ર યાદ કરો માઇનસ એન વન અપોન યુ પ્લસ બરાબર એન ટુ માઇનસ એન વન અપોન આ સૂત્ર ક્યારે લાગુ પડો પ્રકાશ નું કિરણ પહેલા માધ્યમ માંથી બીજા માધ્યમ માં જાય ત્યારે જો પ્રકાશ નું કિરણ આમ જઈ રહ્યું છે આમ બરાબર અને પછી આમ જાય છે એટલે આને પહેલું માધ્યમ કહી દો આને બીજું બરાબર ને અને એ વખત અહીંયાથી વક્રીભવન પામે છે સારું તો પહેલા માધ્યમનો વક્રીભવન એટલે પ્રવાહીનો એને એન આપેલો છે એન તો એન માધ્યમ એટલે એન લખ્યા પછી યુ શું જોયું અહીંયાથી જે વક્રીભવન થયું એ કયા કિરણો થયું આ કિરણો બરાબર પણ આ કિરણો જાણે કે અહીંયાથી આવે છે બોલો જાણે કે અહીંયાથી આવે છે બરાબર તો આ આભાસી વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રચાય છે એટલે આના માટે વસ્તુ કોણ છે આ છે અને એ આભાસી વસ્તુ આ વક્રીભવન કારક સપાટીથી કુલ કેટલા અંતરે છે h વત્તા h 2h પણ વસ્તુ અંતર તો માઇનસ લેવાનું હોય છે એટલે u બરાબર માઇનસ 2h n2 એટલે હવાનો વક્રીભવન 1 અંતિમ પ્રતિબિંબ અંતર મને ખબર નથી મારે શોધવાનું છે જે શોધવાનું હોય તે યથાવત રાખવાનું અને n2 માઇનસ n1 અપોન r r શું થાય r વક્રીભવન કારક સપાટીની વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા
વ્યસ્તતાનો સંબંધ. કહો સંબંધ વક્રતા. વક્ર સપાટીની વક્રતા હોય પણ આ તો સમતલ સપાટી છે. સમતલ સપાટી પાસે વક્રતા હોતી નથી. વક્રતા શૂન્ય તો વક્રતા બીજા અનંત. વક્રતા શૂન્ય તો અને જો આર બરાબર ઇન્ફિનિટી થાય તો સમથિંગ અપોન ઇન્ફિનિટી કેટલા થઈ જાય? ઝીરો. બોલો એ વાય માઇનસ માઇનસ પ્લસ એન અપોન ટુ એચ પ્લસ વન અપોન વી. બોલો એન અપોન ટુ એચ પ્લસ બરાબર ઝીરો. અને આમ લઈ લો પ્લસ માંથી માઇનસ. વ્યસ્ત લઈ લો વ્યસ્ત તો વી બરાબર માઇનસ ટુ એચ અપોન એ. બોલો વી બરાબર. બોલો વી બરાબર. અચ્છા આ શું બતાવે છે? આ રૂંડિશન શું બતાવે છે? અંતિમ પ્રતિબિંબ અંતર કેવું મળ્યું? ધન મળ્યું કે ઋણ મળ્યું? ઋણ મળ્યું. જો ધન મળ્યું તો ધન તો આજે કિરણો આપાત થાય. અહીંયા અહીંયા આપાત થતા કિરણો આ છે બરાબર. અહીંયા આપાત થાય છે તો આપાત કિરણની દિશામાં અંતર મપાય. ધન મળે તો પણ અહીંયા ઋણ મળે છે એટલે એ અંતર કઈ દિશામાં આપવું પડશે? આપાત કિરણની. તો આ સપાટીથી અંતર આવશે અધો દિશામાં. બોલો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. બોલો આપાત કિરણની. એટલા માટે મેં લખ્યું સપાટી એ બી થી નીચે તરફ આટલા અંતરે. બોલો નીચે તરફ આટલા અંતર. કેટલા અંતરે? ટુ એચ અપોન એચ. બોલો બરાબર બરાબર. પરફેક્ટ ડાયાગ્રામ. પ્રતિબિંબની રચના કેવી દેતા છે સમજ પડી? નેક્સ્ટ આ છે કુવો અને એમાં પાણી ભરેલું છે આટલા લેવલ સુધી. હંમેશા ઊંડાઈ ક્યાંથી મપાય? પાણીની સપાટીથી નીચે તરફ. ઊંચાઈ પણ પાણીની સપાટીથી જ મપાય પણ ઉપર તરફ. ઊંચાઈ ઉપર તરફ, ઊંડાઈ નીચે તરફ. તો આ જે તળિયું છે ને ભેગા, એ તળિયાનું સાચું સ્થાન છે. બોલો તળિયાનું સાચું સ્થાન. સાચા સ્થાનની આને કહેવાય સાચી ઊંડાઈ. સાચા સ્થાનની સારું. પાણી ભરેલું છે અને ઉપરથી આપણે જોઈએ તો તળિયામાંથી આવતા પ્રકાશના કિરણો આ માધ્યમમાંથી પસાર થઈ માધ્યમ બદલીને બહાર આવે. માધ્યમ બદલાય એટલે વક્રીભવન થાય. જ્યારે જ્યારે વક્રીભવન થાય ત્યારે આપણે શું વાત થયેલી છે થિયરીમાં કે વસ્તુ જ્યાં હોય ત્યાં દેખાશે નહીં, ત્યાંથી ઉપરની તરફ ખસી ગયેલી જણાશે. તો હવે તળિયું અહીંના બદલે અહીંયા દેખાવે ધારી લો. તો આ છે તળિયાનું ઉર્ધ્વ દિશામાંનું આભાસી સ્થાનાંતર. આભાસી સ્થાનાંતર. અને આ છે તળિયાનું આભાસી સ્થાન. આભાસી. આ જો આભાસી સ્થાન હોય તો મેં લખેલું છે તળિયાનું આભાસી સ્થાન. તો આ જો આભાસી સ્થાન હોય તો આ થશે આભાસી ઊંડાઈ. બોલો આભાસી ઊંડાઈ. બરાબર. સાચા સ્થાનની સાચી ઊંડાઈ, આભાસી સ્થાનની આભાસી ઊંડાઈ. આવશે ને? ઓરિજિનલ ડેપ્થ અને આ કહેવાય ઇમેજિનરી ડેપ્થ. સારું. આભાસી ઊંડાઈ બરાબર સૂત્ર છે સાચી ઊંડાઈ ભાગ્યા એન. સાચી ઊંડાઈ ભાગ્યા એન. ઉપર માંગે છે એક્સ. આકૃતિ પર દેખાય તો એક્સ નું મૂલ્ય કેટલું થાય? બીઓ માઇનસ એક્સ બરાબર બીઓ માઇનસ એ. ભાઈ આભાસી ઊંડાઈ નું સૂત્ર બોલો સાચી ઊંડાઈ ભાગ્યા એન. સાચી ઊંડાઈ એમણે આપી 5.5 મીટર. સાચી ઊંડાઈ 5.5 મીટર. પાણીનો વગેરે બનાવ આપે 1.33. આમાંથી જવાબ મળ્યો 1.37. આટલા મીટર. બરો આટલા બરાબર. નેક્સ્ટ એમણે રકમમાં ક્યાંય એવું કહ્યું નથી કે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો લો એવું ક્યાંય કીધું નથી. બરાબર છે. અને એમણે હિન્ટમાં જે આકૃતિ આપી છે ને એમાં જુઓ, એમણે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો લીધો ને, પણ એવું રકમમાં ક્યાંય કીધું નથી. એમની ભૂલ છે. બરાબર. આવી હિન્ટ કઈ તમને પરીક્ષામાં આપશે નહીં હિન્ટ. બરાબર. રકમ જ આપવું પડે. લખી નાખો રકમમાં આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો લો. આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો લો.
પ્રકાશ કિરણ કટ માધ્યમથી પ્રસતો પ્રસતો પાંદરા માધ્યમની સપાટી પર આપાત થાય છે અને જો આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો આપ્યો હોય તો એ વખતે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતરે પ્રસરે આમ જેથી કરીને વક્રીભૂત કોણ 90 ડિગ્રી થાય એ વખતે પણ કિરણનું આંશિક પરાવર્તન થતું હોય છે ભાઈલા જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ રચાય એવી રીતે કિરણનું આંશિક પરાવર્તન થાય અને જ્યારે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો હોય ત્યારે આંશિક પરાવર્તિત કિરણનું આપણે ખાસ નામ પડેલું ક્રાંતિ કિરણ બોલો ક્રાંતિ કિરણ કહે છે કે મહત્તમ શક્ય વિચલન શોધો બોલો મહત્તમ શક્ય વિચલન શોધો જોજે બે કિરણ ની વાત કરી એક આ અને બીજું આ બંને માટે વિચલન કોણ શોધી કાઢે જો આ કાચનો સ્લેબ ન હોત તો કિરણ સીધે સીધું આમ જાત બરાબર તો જેને સીધે સીધું જવાનું હતું એ જો આમ જવા માંડે તો આટલા ઉષ્ણા ખૂણે વિચલન થયું કહેવાય બરાબર આટલા ઉષ્ણા ખૂણે વિચલન થયું કહેવાય પણ એની કમ્પેરિઝનમાં તમે જો આ ક્રાંતિકરણ ની વાત કરશો તો એનું વિચલન આટલા ઉષ્ણા ખૂણે થયું જે વધારે છે તો બે માં મહત્તમ આ છે તો આપણે અત્યારે આ ખૂણો શોધવાનો છે શોધી કાઢી આ બેની વચ્ચેનો કુલ ખૂણો કેટલો 180 અંશ એટલે પાય રેડિયન બરાબર બરાબર આ ખૂણો 180 અંશ આ બેનો સરવાળો બોલો સી વત્તા સી એટલે 2c તો પાય માંથી 2c બાદ કરી નાખો તો બાકીનો આ ખૂણો મળી જાય એટલે પાય માઇનસ 2c બોલો પાય માઇનસ 2c જો આ બરાબર છે તો ક્રાંતિ કિરણ માટે મહત્તમ વિચલન મળ્યું પાય માઇનસ 2c બરો પાય માઇનસ 2c ના બધું ક્યારે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો લઈએ તો એવું એમને રકમ માં નથી ગયું તો મારી દ્રષ્ટિએ સાચો જવાબ શું આવે ખબર છે રકમ માં જો એવું ના કીધું હોય ને આય બરાબર સી એવું ના લઈએ તો શું આવે ખબર છે પાય રેડિયન બોલો બોલો એમને એક જ વસ્તુ આપી પ્રકાશ કિરણ ઘટમાંથી પાતળામાંથી જઈ રહ્યું બોલો ઘટમાંથી તો જો પાય રેડિયન કઈ રીતે આવે અહીંયા જો માનો કે આ પાત્ર છે અને એમાં પ્રવાહી ભરી દીધું સારું પછી પ્રકાશનું કિરણ આ રીતે આપાત થઈ રહ્યું છે ઘટમાંથી પાત્ર માધ્યમમાં જઈ રહ્યું છે પણ ધારો કે આ રીતે આપાત થયું સપાટીને લંબરૂપે બરાબર આમ આપાત થયું બરાબર આમ તો લંબરૂપે આપાત થાય તો વક્રીભવન નહીં પામે વક્રીભવન નહીં પામે તો મોટા ભાગની ઊર્જા અહીંથી બહાર આવશે બરાબર એની દિશામાં બરાબર પણ અહીંયાથી આંશિક પરાવર્તન થાય આંશિક પરાવર્તન થાય અને એ આંશિક પરાવર્તિત કિરણ આમ જાય બરાબર હવે તમે જો નિર્ગમન કિરણ ની વાત કરતા હો તો એના માટે વિચલન કોણ શૂન્ય વિચલન કોણ શૂન્ય કારણ કે એ તો એની દિશામાં જાય છે પણ જો તમે આંશિક પરાવર્તિકરણ ની વાત કરતા હો તો જેને ઉર્ધ્વ દિશામાં જવાનું હતું એ જો અધ્વ દિશામાં જાય તો એનું વિચલન આટલું થયું આટલું એટલે કેટલું 180 અંશ એટલે કે પાય એ મહત્તમ વિચલન કરે શું કહેવાય મહત્તમ પણ અંદર તમને પાય નથી આપી જો ઓપ્શનો પાય આપ્યા નથી બરાબર છે ઓકે પણ પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાંથી જાય અને આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો ન હોય અને મહત્તમ શક્ય વિચલન પૂછે અને ઓપ્શનમાં પાય હોય તો જવાબ પાય આવે બોલો જવાબ પાય આવે કેવી રીતે પાય આવે છે સમજાય બરાબર ને એમણે શું કર્યું કે આ બંને અંતર્ગો અરીસાઓની કેન્દ્ર લંબાઈ સમાન છે એવું આપેલું છે કેન્દ્ર લંબાઈ સમાન તો વક્રતા ત્રિજ્યા પણ સમાન તો આનું વક્રતા કેન્દ્ર અહીંયા લઈએ અને આનું વક્રતા કેન્દ્ર અહીંયા લઈએ બરાબર ટૂંકમાં આની વક્રતા ત્રિજ્યા આટલી આની વક્રતા ત્રિજ્યા આટલી આ બંને અંતર તો સરખા જ છે બરાબર એટલે વક્રતા ત્રિજ્યા સમાન થઈ
જો આ વક્રતા ત્રિજ્યા નું અંતર હોય તો એનાથી અડધા અંતરે શું લેવાય, મુખ્ય લેવાય, શું લેવાય, અને વસ્તુ ત્યાં મૂકેલી છે ઓબ્જેક્ટ માટે ઓ લખ્યો, અને કે જે પ્રતિબિંબ ત્યાં મળે છે, પ્રતિબિંબ ત્યાં મળે છે, પણ એવું કઈ રીતે મળે છે એ જરા સમજી લો. આમાંથી પ્રકાશ નું એક કિરણ નીકળ્યું આમ ગયો, જે ભૂરા રંગ વડે બતાવ્યું છે તે, જે લંબરૂપે આ પતાય લંબરૂપે પરિવર્તન પામે આમ જશે, પછી બીજું કિરણ આમ ગયું આમ, બરાબર. હવે અંતર્વરિષ્ઠ પર આપાત થતો પ્રકાશ નું કિરણ જો એના મુખ્ય કેન્દ્ર માંથી આવતું હોય તો પરાવર્તન બાદ એ કિરણ ક્યાં જાય, મુખ્ય છે સમાંતર. પછી આ અંતર્વરિષ્ઠ શું કરે, એને તો એટલું જોવાનું કે મારી મુખ્ય અક્ષ સમાંતર કિરણ આપાત થયું, તો બીજા અરીસા માટે શું થયું, એની મુખ્ય અક્ષ સમાંતર કિરણ આપાત થયું, એટલે એ શું કરે, પરાવર્તન બાદ એને ક્યાંથી પસાર થશે, મુખ્ય કેન્દ્ર, બરાબર. તો આનું પણ મુખ્ય કેન્દ્ર અહીંયા છે, આનું પણ મુખ્ય કેન્દ્ર અહીંયા જ છે, એટલે કિરણ આમ પસાર થાય. પછી આ શું કરે, એના ઉપર મુખ્ય કેન્દ્ર માંથી આવવું હોય પ્રકાશનું કિરણ, પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર માંથી આવતું હોય તો પરાવર્તન બાદ ક્યાંથી પસાર કરે, મુખ્ય અક્ષ સમાંતર, બરાબર. પછી આ શું કરે, મુખ્ય કેન્દ્ર સમાંતર આપાત થાય ત્યારે મુખ્ય કેન્દ્ર માંથી પસાર કરે. તો આની વાત કરીએ તો આમાંથી એક કિરણ આમ ગયું, પછી આમ ગયું, પછી બીજું કિરણ આમ થઈને આમ થઈને આમ ગયું, એટલે બંને કિરણો અહીંયા ભેગા થયા, ત્યાં રચાય પ્રતિબિંબ, બરાબર. એટલે બધું આપેલી પરિસ્થિતિ પ્રમાણે છે, રકમમાં જે વિગતો આપી છે એ પ્રમાણે અહીંયા થાય છે. તો આ કિસ્સામાં આ બે અંતર્ગળ અરીસા વચ્ચેનો કુલ અંતર કેટલો, ભાઈ આ મુખ્ય કેન્દ્ર હોવાથી આ અંતર થયું સ્મોલ એફ, આ અંતર પણ સ્મોલ એફ, જવાબ આવ્યો એફ પ્લસ એફ બરાબર, બરાબર. એટલે જો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછે પણ આ બે કિરણો ન આપે, બોલો બે કિરણો તો ફોર એફ, અને કિરણો આપે તો એક ખાસ યાદ રાખજો, બરાબર, નોંધી લેજો, ક્ષેત્રો માટે પૂછાશે. આ કિરણો ન બતાવો તો આ અંતર કેપિટલ આર જેટલું કેમ થાય, આ બે કિરણો ન બતાવીએ તો આ અંતર કેપિટલ આર જેટલું કેમ થાય, કારણ કે સાંભળો, કિરણ આમ જો આપાત થાય અને એ અંતર જો આર જેટલું હોય, કેપિટલ આર જેટલું હોય, તો એ લંબરૂપે આપાત થશે, બરાબર. તો અહીંયા રચાશે પ્રતિબિંબ, તો એ વખતે આ બે કિરણો તમને મળવાના. ઓકે, લેન્સ મેકર ફોર્મ્યુલા 1 upon f બરાબર n2 - n1 upon n1 into 1 upon r1 - 1 upon r2. આ એ શું કહેવા છે, આપેલા લેન્સની કેન્દ્ર લંબાઈ, બરાબર છે. તમને આજુબાજુનું માધ્યમ આપ્યું ન હોય તો તમારે હવા કે શૂન્યાવકાશ લઈ લેવાનો, બરાબર. તો આ થશે હવામાં કેન્દ્ર લંબાઈ, સારું. પછી એનાઇટ લેન્સને અન્ય કોઈ માધ્યમમાં ડૂબાડીએ તો શું થાય, કેન્દ્ર લંબાઈ બદલાઈ જાય છે, એફ ને બદલે એફ ડેશ કરીએ, લેન્સ નું દ્રવ્ય તો એનું જ રહ્યું, એટલે લેન્સ ના દ્રવ્ય નો વગર બનાવી યથાવત રાખવાનો, અહીંયા પણ એન ટુ, અહીંયા પણ એન ટુ, પણ આજુબાજુનું માધ્યમ બદલાઈ ગયું એટલે આજુબાજુના માધ્યમ નો વગર બનાવ બદલી નાખવાનો, એન વન ને બદલે એન વન ડેશ, એન વન ને બદલે એન વન ડેશ, લેન્સ તો એનો જ છે, એટલે એની બંને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાઓ યથાવત રહેવાની, એટલે આ જે કૌંસ છે ને પેલા એ યથાવત રાખવાનો, આ કૌંસ યથાવત, બરાબર છે. ચલો ગુણોત્તર લઈ લો, ગુણોત્તર દેશ અપોન દેશ બરાબર દેશ અપોન દેશ, દેશ અપોન દેશ લેશો તો એ થશે એફ ડેશ અપોન એફ, એફ ડેશ અપોન એફ, પણ દેશ અપોન દેશ લેશો ને એમાં આ કૌંસ અને આ કૌંસ કેન્સલ, એન ટુ માઇનસ એન વન અપોન એન વન ભાગ્યા દેશ, એટલે ભાગ્યા ને ભલે જો ગુણ્યા લખો તો આ ગુણોત્તર ઉલટાઈ દેવો પડે, n1 dash upon n2 minus n1 dash. ચલો f એટલે હવામાં કેન્દ્ર લંબાઈ આપી 20 સેન્ટીમીટર, n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રીભવન આપ્યો 1.5, n2 બરાબર 1.5, હવાનો વક્રીભવન n1 બરાબર 1, અને જે પ્રવાહીમાં એને નવો ડૂબાડ્યો એ પ્રવાહીનો વક્રીભવન આપ્યો તમને 1.33, 1.33,
આમાંથી જવાબ આવે છે પેલા એફડેસ બરાબર 78.23 આટલા સેન્ટીમીટર. પેલા હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી હતી? માત્ર 20. હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી હતી? એના એટલે એસની પ્રવાહીમાં કેન્દ્ર લંબાઈ વધી ગઈ. બોલો કેન્દ્ર લંબાઈ બરાબર ને. હવા કરતા પ્રવાહી નો વકરી બનાવ કયો બરાબર. તો હવે થી આમાંથી શું યાદ રાખવાનું કે એક ના એક લેન્સ ને જો વધતા જતા વકરી બનાવ વાળા માધ્યમમાં દાખલ કરવામાં આવે તો કેન્દ્ર લંબાઈ વધી જાય. કેન્દ્રભાઈ આ યાદ રાખ બરાબર. એટલે ક્યારેક કિંમતો ના આપે અને સંજ્ઞામાં અસમતાનો સંબંધ પૂછે તો આપણે તરત યાદ આવી જાય બરાબર. તેલની ઘનતા ઓછી હોય એટલે તેલ પાણીની ઉપર રહે. તેલની ઘનતા ઓછી તો તેલ ઉપર રહે, પાણી નીચે રહે છે બરાબર. હવે આ જો પાણી હોય તો એમાં તળિયું અહીંયા દેખાવાને બદલે અહીંયા દેખાય છે બરાબર. તો એ ઉર્ધ્વ દિશાનું આભાસીય સ્થાનાંતર એક્સ એનું સૂત્ર આ છે. એક્સ બરાબર ડીઓ માઇનસ ડીઓ ઓપોનેન્ટ. એક્સ બરાબર ડીઓ માઇનસ એક્સ બરાબર ડીઓ માઇનસ ડીઓ ઓપોનેન્ટ. પણ અત્યારે પહેલા પ્રવાહી એવા છે તો એક્સ ને બદલે એક્સ વન, એન ને બદલે એન. ચલો પાણીના સ્તંભની ઊંચાઈ કેટલી આપી? 30 સેન્ટીમીટર. પાણીના સ્તંભની ઊંચાઈ 30 સેન્ટીમીટર. પાણીનો વક્રી બનાવ 1.33. આનો જવાબ આવ્યો 7.443 સેન્ટીમીટર. પછી તેલ માટે એક્સ વન ને બદલે એક્સ ટુ, એન વન ને બદલે એન. અહીંયા ડીઓ ડેશ લખી શકાય બરાબર. પણ એમણે શું કર્યું? તેલના સ્તંભની ઊંચાઈ પણ 30 જ આપેલી છે, 30 જ. એટલે મેં સંજ્ઞા બદલી નથી બરાબર. પરીક્ષામાં તમને કોઈ નવી ઊંચાઈ આપી શકે. તો અહીંયા તેલના સ્તંભની ઊંચાઈ લખવાની છે એ પણ 30 સેન્ટીમીટર છે, આ પણ 30 સેન્ટીમીટર. અહીંયા તેલનો વક્રી બનાવ 1.28. આમાંથી જવાબ આવ્યો 6.5625. પાણીને કારણે ધારો કે તળિયું અહીંથી અહીંયા આવી ગયું અને તેલને કારણે તળિયું ધારો કે અહીંથી અહીંયા આવ્યું બરાબર. તો અહીંથી અહીંયા સુધીનું જે કુલ સ્થાનાંતર થયું ઉર્ધ્વ દિશામાં એ એક્સ વન અને એક્સ ટુ નો સરવાળો થાય. એક્સ વન અને એક્સ ટુ નો સરવાળો એટલે આપણો જે જવાબ છે એ તળિયાનું ઉર્ધ્વ દિશામાં આભાસી કુલ સ્થાનાંતર, કુલ આભાસી સ્થાનાંતર થશે એક્સ વન પ્લસ એક્સ ટુ. બોલો એક્સ વન પ્લસ એક્સ ટુ. એક્સ વન ની કિંમત આવી આટલી, એક્સ ટુ ની કિંમત આટલી. આ બે નો સરવાળો આવે છે 14.0055 આટલા સેન્ટીમીટર બરાબર. નેક્સ્ટ ઉમેરી દો રકમમાં. પ્રસ્તુત લેન્સ સમતલ બહિર્ગોળ લેન્સ છે. પ્રસ્તુત લેન્સ સમતલ બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ માટે યાદ છે ને, પહેલી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા ધન લેવાની. એમણે વક્રતા ત્રિજ્યા આપી 20 સેન્ટીમીટર, આપણે લઈશું પ્લસ 20, પ્લસ 20. પણ જો સમતલ બહિર્ગોળ લેન્સ હોય તો આ એક સપાટી સમતલ હોય અને સમતલ સપાટી માટે યાદ છે ને વક્રતા ત્રિજ્યા અનંત. સમતલ સપાટી માટે વક્રતા ત્રિજ્યા અનંત. સમતલ સપાટી માટે વક્રતા ત્રિજ્યા અનંત. લેન્સ મેકર ફોર્મ્યુલા લખી નાખી. એન ટુ બરાબર 1.5, એન વન બરાબર 1. પછી આર વન ની કિંમત પ્લસ 20 અને આર ટુ ની કિંમત ઇન્ફિનિટી. આર ટુ ની કિંમત ઇન્ફિનિટી, 1/ઇન્ફિનિટી એટલે 0. અમારી એફ ની કિંમત શોધી કાઢો. જવાબ આવશે 40 સેન્ટીમીટર. બોલે બરાબર 40 સેન્ટીમીટર. શું કીધું છે? વક્રી બનાવ શોધવાનું કીધું ને.
એવું લખી નાખો લઘુત્તમ વકરી બનાવશો, લઘુત્તમ વકરી બનાવશો. તો હવે આ એક શબ્દ જે ઉમેરાયો ને એનું ખાસ મહત્વ છે, તમે ખાસ ઇન્ટરેસ્ટ લેશો ને તો જ સમજી શકાશે, બાકી એમને સમજણ નહીં પડે. પહેલા આપણે વકરી બનાવ તો શોધીએ, પછી આપણે વાત કરીશું કે શા માટે લઘુત્તમ છે. બરાબર જોજો, એક સમદ્વિભુજ પ્રિઝમ આપેલો છે, સમદ્વિ બાજુ પ્રિઝમ, આ બે બાજુ સમાન છે, આ ખૂણો સમદ્વિભુજ કાટકોણ પ્રિઝમ, સમદ્વિભુજ કાટકોણ, આ ખૂણો કાટકોણ. સારું, એમણે આ ખૂણો 45 નો આપેલો છે, આ 90 નો, તો આ પણ 45 નો થાય. પ્રકાશ નું એક કિરણ આ વક્રીભવન કરે સપાટી પર લંબરૂપે આવા થાય છે, લંબરૂપે આવા થાય ને તો વક્રીભવન ના થાય, સીધે સીધું જાય. બરાબર સારું, આ 45 નો, આ 90 નો, તો 45 થાય, પછી આ પણ 45 નો થાય, તો જ અહીંયા જે લંબ દોરે છે ને આપણી જોયા સપાટી પર જે લંબ દોર્યો, તો આ બેની વચ્ચેનો ખૂણો 90 થાય, એમાં 45 કાઢી નાખો તો બાકીનો આ ખૂણો થયો 45. અહીંયાથી કિરણ આપાત થાય જ્યારે લંબ છે, તો અપાત કિરણ લંબ સાથે ખૂણો એટલે આપાત કોણ, એ થયો 45. સારું, અત્યારે હું એને ક્રાંતિ કોણ તરીકે લઈ લઉં છું, ક્રાંતિ કોણ તરીકે લઈ લઉં છું. તો જો આ અપાત કોણ હોય, આપાત કોણ તો છે જ, અને જો એ ક્રાંતિ કોણ જેટલો હોય તો શું થાય કે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતરે પ્રસરે આમ. બરાબર, એ એમણે બતાવ્યું નથી. પછી કિરણ આમ જશે, આમ આ આંશિક પરાવર્તિત કિરણ, આંશિક વક્રીભૂત કિરણ, અને આ વક્રીભૂત કોણ 90 નો થયો. હવે તો આને ક્રાંતિ કોણ કહેવાય ને, કારણ કે જયારે વક્રીભૂત પણ 90 નો મળે એ આપણ કોણ કયો હોય. બરાબર છે, સારું. અને આ જે આંશિક પરાવર્તિત કિરણ છે એને કહેવાય ક્રાંતિ કિરણ. જેવી પરિસ્થિતિ અહીંયા આપાત થતી વખતે એવી પરિસ્થિતિ અહીંયાથી પરાવર્તન પામતી વખતે. બરાબર, જો આપાત કોણ તમને ખબર છે કે ક્રાંતિ કોણ છે ને 45 છે, તમને ખબર છે તો લગાવો સ્નેલનો નિયમ અહીંયાથી થતા વક્રીભવન માટે. N1 sin theta 1 બરાબર N2 sin theta 2, અને પહેલું માધ્યમ કહી દો હવાને, બીજું માધ્યમ કહી દો N1 યથાવત sin theta 1, આ કોણ લખાઈ દો, આપાત કોણ લખાઈ દો 45°. N2 એટલે હવાનો વક્રીભવન 1, અને theta 2 એટલે આપણો વક્રીભૂત કોણ એ થયો 90°, theta 2 બરાબર 90, sin theta 1, 1 into 1 એટલે 1, sin 45° બરાબર 1/√2, એના બરાબર 1, આ √2 નું ભલે લો, તો N1 બરાબર √2, બોલો N1 બરાબર √2. પછી મેં લખી નાખ્યું કે આ જે વક્રીભવન છે એ હોવો જોઈએ લઘુત્તમ, બોલો હોવો જોઈએ. બરાબર છે, જયારે જયારે સમજણ પડે નહીં બરાબર, તો અનિષ્ટ પદ્ધતિ અપનાવવાની. હું એમ કહું છું કે આ લઘુત્તમ છે, એટલે એનો અર્થ એમ થયો કે વક્રીભવન આનાથી નાનો નહીં ચાલે, બોલો આનાથી નાનો. તમારે અનિષ્ટ પદ્ધતિથી વિચારવાનું કે તારો કે નથી નાનો લઈએ તો શું થાય. બરાબર, પછી બધી ખબર પડી જશે. હવે આનાથી નાનો લઉં છું, જોજો આનાથી નાનો, સાઈન સી બરાબર 1/n, sin c બરાબર 1/n, એટલે કરો તો sin c બરાબર 1/n. ચાલો જો n બરાબર √2 લખી નાખો, √2 તો તમને ખબર છે કે sin 45 બરાબર 1/√2, એટલે આ 45 થાય વગેરે થાય ને. હવે હું n √2 નથી લખતો, એના કરતા નાનો લખો, બોલો એના કરતા નાનો, એટલે n ઘટશે, તો સાઈન સી વધી જાય. સાઈન સી ક્યારે વધે, સી વધે, સાઈન સી ક્યારે વધે, એટલે સાઈન સી વધે એટલે સી વધ્યા હશે ને, સી વધ્યા હશે ને, સી પહેલા કેટલો હતો 45, કેટલો હતો વધી ગયો, માનો કે થયો 50, બોલો થયો. તમારો ક્રાંતિ કોણ ભલે ગમે એટલો થાય, કિરણ ને તો અહીંથી જ આપાત થવાનું છે, કિરણ ને તો અહીંથી જ આપાત થવાનું છે, આ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો સર્વ આપાત કોણ તો 45 શું કહે છે, બોલો આપાત કોણ તો. અને હવે તમે એમ કહો છો કે ક્રાંતિ કોણ 50 થઈ ગયો, બોલો ક્રાંતિ કોણ તો 45 એ 50 કરતા નાના, તો આપાત કોણ ક્રાંતિ કોણ કરતા નાનો થાય, આપાત કોણ ક્રાંતિ કોણ કરતા, અને તો શું થાય, આંતરિક પરાવર્તન નહીં થાય, બોલો આંતરિક પરાવર્તન, કિરણ વક્રીભવન પામીને બહાર જશે, બોલો વક્રીભવન પામીને અહીંથી બહાર જશે.
બરાબર. હવે જો તમારે કિરણ નું આંતરિક પરાવર્તન મેળવવું હોય બરાબર છે તો શું કરવું પડશે? વક્રી બનાવનું મૂલ્ય રૂટ ટુ કરતા નાનું નહીં લેવાનું, કારણ કે વક્રી બનાવનું મૂલ્ય જો રૂટ ટુ કરતા નાનું લીધું તો સાઈન સી વધી હશે, તો સી વધી હશે, તો આઈ લેસ દેન સી થશે, તો આંતરિક પરાવર્તન નહીં થાય. આંતરિક પરાવર્તન મેળવવું છે તો એમનું લઘુત્તમ બને, ઓછામાં ઓછું રૂટ ટુ તો લેવું જ પડશે. બોલો રૂટ ટુ તો. ચલો હવે બીજું વિચારો કે રૂટ ટુ કરતા વધારે લઈએ તો શું થાય? રૂટ ટુ કરતા વધારે લઈએ તો શું થાય? આ જો વધી જાય, બોલો આ જો વધી જાય તો સાઈન સી ઘટી જાય, તો સી ઘટી જાય. આપા કોણ ફિક્સ છે? આપા કોણ ફિક્સ છે, નિશ્ચિત છે. અને તમારો સી ઘટી ગયો, મારો કે 40 થઈ ગયો, કેટલો થઈ ગયો 40, તો 45 થાય 40 કરતા વધી ગયા, તો આઈ ગ્રેટર દેન સી થાય. બોલો આઈ તો પૂર્ણાંતિક પરાવર્તન થાય. બોલો તો બરાબર છે. પણ એવું કશું વિચારવાનું નહીં, કારણ કે આપા કોણ 45 થી ઘટતો પણ નથી, 45 તે વધતો 45 જ છે. બરાબર. તો એનો અર્થ એ થયો કે આ એનનું જે મૂલ્ય છે એ રૂટ ટુ કરતા નાનું પણ નથી. બોલો રૂટ ટુ કરતા એટલે રૂટ ટુ જેટલું જ છે. બરાબર છે. તો અત્યારે આપણે એન બરાબર રૂટ ટુ લાવ્યા, પણ એ લઘુત્તમ કિંમત છે. બોલો આંતરિક પરાવર્તન મેળવવા માટેની લઘુત્તમ કિંમત, એનાથી વધારે લઈ શકાય, એનાથી ઓછું નહીં લઈ શકાય. બરાબર ને? તો એનાથી ઓછું ના લેવાય એટલે એક મૂલ્ય કયું થયું? લઘુત્તમ. એટલે મેં તમને રકમમાં સુધારો કરાયો એ લઘુત્તમ. જો અને તો ની ભાષા છે પેલા ફિઝિક્સ ની દ્રષ્ટિએ ખબર પડે ને તો પણ બરાબર આપણી ભાષામાં એને સમજણ પાડવી ને એ તકલીફ આપે છે. સમજણ પડે છે પેલા? નેક્સ્ટ સમબાજુ પ્રિઝમ આપ્યું પેલા. સમબાજુ પ્રિઝમ હોય એ દરેક બાજુ સમાન, તો દરેક ખૂણો પણ સમાન, તો દરેક ખૂણો કેટલો થાય? 60 ડિગ્રી. આ પ્રિઝમ કોણ છે? એ મેં લીધો 60 ડિગ્રી. પ્રકાશ નું એક કિરણ એક વક્રી બંધ સપાટી પર લંબ રૂપે આપા થાય છે. બરાબર. લંબ રૂપે આપા થાય તો વક્રી બંધ નહીં પામે, સીધે સીધું જશે. સારું. હવે અંદર થી આપાત થયું આમ. બરાબર. સારું. જોજો અહીંયા આપાત થયું આ, એટલે આપાત કિરણ છે. અને એ આપાત કિરણ અહીંયા આપાત થાય છે તો આ સપાટી પર આ આપાત બિંદુ લંબ દોરી દો. હવે હું એમ કહું છું કે જો આ ખૂણો 60 નો તો આ ખૂણો પણ 60 નો. કેમ? બે રેખાખંડો વચ્ચેનો ખૂણો અને તેમને દોરેલા લંબો વચ્ચેનો ખૂણો હંમેશા સરખા. આ બે રેખાખંડો વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી, તો તેમને દોરેલો લંબો વચ્ચેનો ખૂણો પણ 60 ડિગ્રી થવો જોઈએ. જોઈ લેજો, આને દોરેલો લંબ આ છે, આને દોરેલો લંબ આ છે, એટલે આ બંને લંબો થયા, તો એની વચ્ચેનો ખૂણો આના જેટલો એટલે કે 60 ડિગ્રી થવો જોઈએ. એક કામ કરો ને, આનો જો વક્રી બનો ખબર હોય પ્રિઝમનો, તો એના માટે ક્રાંતિ કોણ કેટલો થાય છે જસ્ટ આપણે તૈયાર રાખીએ, એટલે સરખામણી કરવાની ખબર પડે. સાઈન સી બરાબર 1/n, સાઈન સી બરાબર n ની કિંમત આવી 1.5, 1/1.5 આવે છે 0.6667. સાઈન સી બરાબર 0.6667 હોય તો નેચર સાઈનના કોટા પરથી સી મળી જાય છે એક્ઝેક્ટલી 41 ડિગ્રી 49 મિનિટ. 41 ડિગ્રી. હા, મને કહેશો પ્રકાશ નું આ કિરણ ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે? ઘટ્ટ માધ્યમમાં પ્રસરતું પાતળા માધ્યમની સપાટી પર આપાત થવા જઈ રહ્યું છે. પણ પાછો એ વખતે આપાત કોણ કેટલો છે? બોલો આપાત કોણ કેટલો છે? આપાત કોણ કેટલો છે? તમે ક્રાંતિ કોણ કેટલો લાવે? તમે શું આ 60 એ 41 કરતા મોટા છે કે નહીં? એટલે આઈ ગટ સી થાય કે નહીં? અને જો આઈ ગટ સી થાય તો પૂર્ણાંતિક પરાવર્તન. બોલો પૂર્ણાંતિક. બોલો આ કિરણ નું થયું પૂર્ણાંતિક પરાવર્તન. અને જેટલો આપાત કોણ એટલો જો પ્રિઝમ ના હોત તો આ કિરણ સીધે સીધું ગયું હોત. બરાબર.
પણ પ્રિઝમ ની હાજરીમાં એને આમ જવું પડ્યું, તો જેને આમ જવાનું હતું એને આમ જવું પડ્યું, તો આટલા અંશના ગુણે શું થયું? વિચલન. શું થયું? શું થયું? એ વિચલન ગુણને મેં સંજ્ઞા આપી ડેલ્ટા. બોલો, જોઈ લો આ ગુણો કેટલો છે, કેટલા અંશ? એમાંથી આ બેનો સરવાળો કેટલો થાય? 120. એ બાદ કરો 180. આ બેનો સરવાળો કેટલો? 180 માંથી 120 બાદ કરો, ડેલ્ટા કેટલો આવશે? સાઈન. બોલો ડેલ્ટા. સિમ્પલ. ડેલ્ટા બરાબર a ઇન્ટુ n માઇનસ 1 એવું સૂત્ર લાવેલા. ડેલ્ટા m હતા લઘુત્તમ વિચલન. કોણ? એના બરાબર a ઇન્ટુ n માઇનસ 1. પણ એ વખતે વક્રી બનાવ n હતો, અત્યારે વક્રી બનાવની સંજ્ઞા મ્યુ આપી છે, તો n ને બદલે મ્યુ લખે, n ને બદલે મ્યુ લખે. સારું, આ સૂત્ર યાદ કરો. i પ્લસ e બરાબર a પ્લસ ડેલ્ટા. i પ્લસ e બરાબર a પ્લસ ડેલ્ટા. એક સિમ્પલ વાત યાદ રાખો, લંબરૂપે આપાત થાય, પ્રકાશન કિરણ લંબરૂપે તો આપાત કોણ? શૂન્ય. આપાત કોણ? એવી રીતે બોલો, લંબરૂપે નિર્ગમન પામે, લંબરૂપે તો નિર્ગમન કોણ? શૂન્ય લેવાનું. બોલો, તો જોઈ લો આ પ્રિઝમ ઉપર પ્રકાશન કિરણ અહીંથી આપાત થયું, પછી વક્રીકોણ પામીને આમ ગયો, સીધો સટા આમ ગયો આમ, બરાબર? તો લંબરૂપે નિર્ગમન પામે છે. બોલો, લંબરૂપે નિર્ગમન પામે તો નિર્ગમન કોણ? ઈ બરાબર 0. નિર્ગમન કોણ? ઈ બરાબર 0. નિર્ગમન કોણ? આ એ યથાવત. ડેલ્ટા નું સૂત્ર બોલો, ડેલ્ટા નું સૂત્ર એ ઇન્ટુ મ્યુ માઇનસ 1. બોલો ડેલ્ટા નું સૂત્ર એ ઇન્ટુ મ્યુ માઇનસ. અચ્છા ભાઈ, પ્રત્યેક વિચલન કોણ? એ લઘુત્તમ વિચલન કોણ ના હોય, પણ લઘુત્તમ વિચલન કોણ? એ વિચલન કોણ તો કરો. પ્રત્યેક વિચલન કોણ? એ લઘુત્તમ વિચલન કોણ ના હોય, પણ લઘુત્તમ વિચલન કોણ? એ વિચલન કોણ તો ખરો કે નહીં? તો આને તમે ડેલ્ટા તરીકે લઈ શકો. તો ડેલ્ટા નું મૂલ્ય શું છે? a ઇન્ટુ મ્યુ માઇનસ 1. ડેલ્ટા નું મૂલ્ય a ઇન્ટુ, સોરી, a યથાવત મ્યુ ઇન્ટુ a, મ્યુ ઇન્ટુ a, a ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ a, બાય a માઇનસ a કેન્સલ. તમને શું મળ્યું? I બરાબર મ્યુ a, I બરાબર મ્યુ a, I બરાબર મ્યુ a. હવે અંતર્ગો આની મુખ્ય અક્ષ, આ બી પહોળાઈની અત્યંત ટૂંકી રેખીય વસ્તુ. પહોળાઈ આપણે આમ લઈ છે, બરાબર? બ્રેડ આમ લઈએ, બરાબર? અને એ અત્યંત ટૂંકી રેખીય વસ્તુ છે. સારું, હવે એનો જે છેડો અરીસાની સામે આવે છે તે યુ જેટલા અંતરે છે એવું કહેલું છે. તો આ છેડાની વાત કરીશું તો આ વસ્તુ અંતરમાં અહીંથી અહીંયા સુધીનો આટલો વધારો થાય, એટલે કે બી જેટલો વધારો થાય. તો વસ્તુ અંતરમાં થયેલો ફેરફાર એની મેં સમય આપી ટીયુ, બરાબર? ચેન્જ ઇન ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. સારું, લગાવો બાળસો સમીકરણ. વન અપોન એ બરાબર વન અપોન બી પ્લસ વન અપોન યુ. યુ ની સાપેક્ષે વિકલન, યુ ની સાપેક્ષે વિકલન, કારણ કે યુ બદલાય છે, જે બદલાતું હોય ચલ કહેવાય, એ ચલ ની સાપેક્ષે વિકલન લેવાનું છે. ડી બાય ટીયુ, બોલો ડી બાય દરેક પદમાં, બોલો ચલ ડી બાય ટીયુ ઓફ વન અપોન એ બરાબર ડી બાય ડી યુ ઓફ વન અપોન વી પ્લસ ડી બાય ડી યુ ઓફ વન અપોન યુ. આપેલા રીતે કેન્દ્ર લંબાઈ અચળ નું વિકલન, પછી કૌંસમાં ઉપર જો વી નું વિધેય હોય તો પહેલા વિકલન વી ની સાપેક્ષે લેવું પડે. બોલો પહેલા વિકલન, પછી વી નું યુ ની સાપેક્ષે.
પછી 1 upon u નું u ની સાથે સંકલન માઈનસ 1 upon u સ્ક્વેર 1 upon v નું v ની સાથે સંકલન માઈનસ 1 upon v સ્ક્વેર dv by du યથાવત છે માઈનસ 1 upon u સ્ક્વેર યથાવત છે અને આમ લો માઈનસ માંથી રહી જાય પ્લસ માઈનસ 1 upon v સ્ક્વેર લખ્યા dv યથાવત પણ du 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 બરાબર v du બરાબર v આજે વસ્તુની પહોળાઈ એ છે b ઓકે અને હવે આમાંથી dv શોધી કાઢો માઈનસ એ ટ્રાન્સફર કરો b ટ્રાન્સફર કરો પછી v સ્ક્વેર અપોન u સ્ક્વેર v સ્ક્વેર અપોન u સ્ક્વેર v સ્ક્વેર અપોન v સ્ક્વેર અપોન એટલે કે v અપોન u હોલ સ્ક્વેર v અપોન u હોલ સ્ક્વેર m બરાબર માઈનસ v / u m બરાબર માઈનસ v / u તો v / u બરાબર માઈનસ v / u બરાબર માઈનસ v / u બરાબર અરે v / u બરાબર માઈનસ એનો સ્ક્વેર બરાબર પછી m નું સૂત્ર બોલો f / f - u m નું સૂત્ર f / f - u તો -m શું થાય f / u - n f / u - n એટલે કે f / u - f એનો સ્ક્વેર બરાબર અને માઈનસ આવે શું આવે પણ ટોપિકો માઈનસ આપ્યા નથી એટલે એનું માનાંક લીધું હશે પછી લે જવાબ લખવાનો b into f / u - f / 2 બરાબર